જીઆઈડીસી માં જે ઉદ્યોગકારોનો ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે તે ખોલવા માટે ફરી એક વખત નગરપાલિકાએ નિર્ણયો ભણી દીધો હતો. નગરપાલિકાએ સ્પષ્ટ વાત કરી હતી કે જીઆઈડીસી માત્ર ને માત્ર નગરપાલિકામાં આવે છે ત્યારે પેમેન્ટ જમા થશે, પછી ઉદ્યોગકારો ખોલવામાં આવશે. ભુજની જીઆઈડીસી અને નગરપાલિકા વચ્ચેનો વિવાદ છે એ ભારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આજે પણ એક બેઠક મળી હતી. આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી, કોઈ પણ પ્રકારનો હકારાત્મક નિર્ણય આવ્યો નથી. માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા જીઆઈડીસી એ નગરપાલિકાને હદમાં આવતા હોય તે વાતને પકડી રાખવામાં આવી છે અને તેમને બાકી રહેલી વેરાની રકમ ભરવી જ પડશે. જ્યાં સુધી વેરાની રકમ નહીં ભરે ત્યાં સુધી જે ઉદ્યોગને સીલ મારવામાં આવે છે, જે ફેક્ટરીને સીલ મારવામાં આવ્યા છે એ સીલ ખોલી નહીં આપવામાં આવે. માત્ર ને માત્ર ઉદ્યોગકારોએ તેમના સંચાલકોએ નગરપાલિકામાં વેરાની રકમ જમા કરાવવી પડશે, ત્યારબાદ તેમના સીલ ખોલશે તેવી આજે સ્પષ્ટતા કરી દેતા આ પ્રશ્ન વધારે પેચીદો બની ગયો છે. આજરોજ ભુજના આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાનીને આ સંબંધે પણ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ જે હદ છે એ માત્ર ને માત્ર નગરપાલિકામાં છે. જ્યારે ઉદ્યોગકારો કહે છે કે અમારી આ ઉદ્યોગો છે એ નગરપાલિકાની હદમાં નથી આવતા, પરંતુ જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જોઈએ તે રજૂ થઈ શક્યા નથી. જે ડોક્યુમેન્ટ્સ રજૂ થયા છે તેને આધારે નગરપાલિકા નિર્ણય લઈ શકતી નથી. અને આજે પણ તેમણે સ્પષ્ટ કીધું હતું કે માત્ર ને માત્ર જીઆઈડીસી છે એ ભુજ નગરપાલિકાની હદમાં આવે છે. ઉદ્યોગકારોએ વેરાની રકમ જમા કરવી પડશે, જ્યાં સુધી વેરાની રકમ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉદ્યોગોને જે સીલ મારવામાં આવે છે તે ખોલવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટતા કરી દેતા વધુ એક ઉદ્યોગકારો માટે મુદત પડી છે અને આગામી મુદતમાં શું નિર્ણય આવે છે તેના ઉપર ઉદ્યોગકારો મીટ માંડીને બેઠા છે. કોઈ લેવાનું નથી, કારણ કે કોઈ પાસે આના કોઈ માહિતી ને કોઈ જજમેન્ટ લઈ શકે એવું અહીંયા કોઈ છે નહીં અધિકારી કોઈ પણ. અને નગરપાલિકા એક જ પકડીને બેઠી છે કે ભાઈ અમે ગેરકાયદેસર માર્યું કે કાયદેસર સીલ મારવાનો અધિકાર છે પણ સીલ ખોલવાનો અધિકાર નથી પૈસા વગર. એટલે અમે કીધું જ્યાં સુધી તમને ખબર નથી કે અમે આવીએ છીએ નગરપાલિકા હદમાં નથી આવતા, એટલે એ બાબતનો નિર્ણય મિટિંગનું પૂરું થયો. અને અમને એવું મિટિંગમાં નિર્ણય એવો લેવામાં આવ્યો કે તમારે અમારે જેમ કે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે ગુજરાત લેવલનું મોટા મોટું ઉદ્યોગકારોનું જેની અંદર 2.5 લાખ મેમ્બરો છે એની સાથે રહી અને હવે લીગલ અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આવા જે ખોટા અને લોકોને ઉદ્યોગકારને તકલીફ થાય એવા કાયદા બંધ કરવા જોઈએ જેથી કરીને ઉદ્યોગનો વિકાસ થાય. ખાસ કરીને વાત કરીએ તો નગરપાલિકા દ્વારા સંકલન બેઠકમાં એમ કહેવામાં આવ્યું કે જીઆઈડીસી તમામ વિસ્તાર છે એ નગરપાલિકાની હદમાં આવે છે અને જીઆઈડીસી દ્વારા એમ કહેવામાં આવ્યું કે નગરપાલિકાની હદમાં નથી આવતું, તો એ બાબતે તમારું શું? એ બાબતે છે કે જીઆઈડીસીની આરએમ કચેરી નકશા ચેક કર્યા, જે નગરપાલિકાએ ડોક્યુમેન્ટ્સ આપ્યા એ પ્રમાણે ચેક કર્યા, અમે ઉદ્યોગકારો બી ચેક કર્યા, એન્જિનિયર રાખી આના સ્પેશિયાલિસ્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને એ લોકોનું બધાનું મંતવ્ય એમ થયું કે આ જોઈને તમે આવતા નથી. હવે તેમ છતાં જો નગરપાલિકા એમ કહેતી કે આવો છો તો જીઆઈડીસી અમારી આરએમ કચેરી છે અને આટલા વર્ષ સુધી ક્યારેય એ લોકો આરએમ કચેરીને નગરપાલિકા બધી ભેગા નથી થયા કે અમને બેસાડ્યા. જો આ થયું હોત તો આજે આ પ્રશ્ન ના હોત કે આખા ગુજરાતમાં 2.5 લાખ ઇન્ડસ્ટ્રીમાંથી 2 યુનિટને સીલ કરવામાં આવ્યા છે અને એ પણ તમામ ગેરકાયદેસર 90 મૂકીને, તો અમારે શું ઉદ્યોગકારો બંધ કરવું કે ગુજરાતને વિકાસ કરવામાં અમારે સહકાર આપવો એ હવે અમે સરકાર ઉપર છોડશું. અને આવા કાયદાને તાત્કાલિક ધોરણે અમે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે બધા છીએ અને આવા કાયદાને રદ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું. આરટીઓ રિલોકેશન સાઇટ સહિત 3 રિલોકેશન સાઇટની જે નવી શરતની જમીનો છે તે જૂની શરત.